ભાવનગર શિહોર લીલાસાપીર પાસે બે જૂથ વચ્ચે બોલાચાલીમાં એક ઇસમ ફાયરિંગ કરીને નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં એસઓજી એલસીબી શિહોર પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરતા ગણતરીની કલાકોમાં જ આરોપી અલ્તાફને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર ભાવનગરના શિહોર આગવું થયેલ ઝઘડામાં ગત સાંજના 7-1 વાગ્યાના અરસામાં શિહોર લીલાપીર વિસ્તારમાં ફરી બે જૂથ આમને સામને આવી ગયેલ હતા, જ્યારે એક જૂથમાંથી અલ્તાફ ઉસ્માનભાઈ ડોડી નામના શખ્સે ફેઝલભાઈ ઇકબાલભાઈ ચુડેસરા તથા તેમના મિત્ર જુનેદ આરીફભાઈ કાઝી ઉપર ફાયરિંગ કરીને નાસી ગયેલ અને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ફરિયાદ અનુસંધાને શિહોર પોલીસ સ્ટેશન તથા ભાવનગર એલસીબી તથા એસઓજી શાખાની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ભાવનગર પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા પાલીતાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા નાઓએ તાત્કાલિક ફાયરિંગ કરનાર ઇસમને પકડી પાડવા માટે સૂચના આપેલ હોય જેથી શિહોર પોલીસ સ્ટેશનની તથા એલસીબી તથા એસઓજી શાખાની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરેલ હતી. તે દરમિયાન આરોપી અલ્તાફ ઉસ્માનભાઈ ડોડી ગૌતમેશ્વર મંદિર જવાના રસ્તા પાસેથી બહારગામ જવાની ફિરાતમાં છે તેવી ખાનગી રાહે હકીકત મળતા તાત્કાલિક સદર જગ્યાએ પહોંચતા ગૌતમેશ્વર મંદિર જવાના રસ્તા પાસેથી આરોપી અલ્તાફ ડોડીને પકડીને તેઓની અંગ ઝડતી કરતા ગુનામાં ઉપયોગ કરેલ દેશી હાથ બનાવટની બંદૂક તથા એક જીવતા કારતીજ સાથે પકડાઈ જતા આરોપીને શિહોર પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા આરોપીએ અગાઉ ઝઘડાની દાઝ રાખીને ફાયરિંગ કરેલાની કબૂલાત આપતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપીનો કોરોના રિપોર્ટ કરવાની તજવીજ કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરીમાં શિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી ગોહિલ તથા શિહોર પોલીસ સ્ટેશનની ટીમ તથા એલસીબી તથા એસઓજી શાખાની ટીમો જોડાયેલ હતી. હિરેન ચૌહાણ સાથે ફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.